नमस्कार विद्यार्थी मित्रों, श्री वन विद्यालय आंबाबारी तेमज श्री सत्यसाई लक्ष्मी मोहन विद्यालय महुआस हूँ श्रीमती जसोदाबेनाथ चौधरी आपनो हार्दिक स्वागत छे। आज अपने धोरण 9 विषय सामाजिक विज्ञान में प्रकरण 6 1945 पश्चिम विश्व भाग 1 एना विषे अपने चर्चा करीशुं। सर्वप्रथम अपने पूर्व भूमिका अपने जोईशुं। विद्यार्थी मित्रों, प्राचीन काल में भारत અને વિશ્વભરમાં અસંખ્ય યુદ્ધો લડાયાની વિગતોથી ઇતિહાસના પૃષ્ઠ એ ભરાયેલા જોવા મળે છે। તેમ છતાં આ યુદ્ધોમાં હંમેશા યાદ રહે તેવા વૈશ્વિક પ્રભાવ ધરાવતા યુદ્ધોમાં મોટે ભાગે આપણે જોઈશું તો આધુનિક યુગના એ બે મહાયુદ્ધો, જેને કહી શકાય પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધનો સમાવેશ કરી શકાય। તો પ્રથમ વિશ્વયુદ્ધના અંતે વિશ્વમાં કાયમી શાંતિ સ્થાપવાના હેતુથી એ રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી, પરંતુ આપણે જાણીએ છીએ કે તેની કેટલીક મર્યાદાઓને કારણે તે નિષ્ફળ નીવડ્યું અને ઈસવીસન 1939માં બીજું વિશ્વયુદ્ધ એ ફરી ફાટી નીકળ્યું। તો બીજા વિશ્વયુદ્ધની યુદ્ધ સમયની ઘેરી મનોદશા અને ભયંકરતા એ માનવજાતને શાંતિ અને સ્વાતંત્ર્ય રક્ષણ માટેના પ્રયાસોની પુનઃ એકવાર જરૂર સમજાય અને એને પરિણામે એ સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના થઈ। આપણે બધાએ પણ જાણીએ છીએ કે સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના એ 24 ઓક્ટોબર 1945 રોજ કરવામાં આવી હતી। તો હવે આપણે આગળ જઈએ। સૌપ્રથમ સંયુક્ત રાષ્ટ્રોનું ખતપત્ર વિશે આપણે માહિતી મેળવીએ। વિદ્યાર્થી મિત્રો, આજે સંયુક્ત રાષ્ટ્રોના ખતપત્રનો જે આરંભ એ આમુખથી થાય છે, એ સંયુક્ત રાષ્ટ્રસંઘના હેતુની આપણે વાત કરીશું। તો એ સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના શા માટે થઈ? તો જે સમગ્ર વિશ્વ છે એ વિશ્વમાં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવા માટે, શાંતિને અવરોધરૂપ બાબતોને નાબૂદ કરવા માટે અસરકારક સામૂહિક પગલાં ભરવા માટે, જે કોઈ આંતરરાષ્ટ્રીય વિવાદ હોય, એટલે કે એક દેશનો બીજા દેશ સાથેનો કોઈ વિવાદ કે ઝઘડો હોય, તો એ વિવાદ કે ઝઘડાનો શાંતિમય સાધનો દ્વારા ઉકેલ લાવવાનો પ્રયાસ કરવો। આ ઉપરાંત આત્મનિર્ણય અને સમાન હકના પાયા પર વિશ્વના રાષ્ટ્રો વચ્ચે પરસ્પર મૈત્રીભર્યા સંબંધો એ વિકસે અને સાથે વિશ્વ શાંતિ જાળવવા માટે પણ યોગ્ય પગલાં ભરવા। જગતના જે રાષ્ટ્રો છે એ રાષ્ટ્રોની આર્થિક, ત્યાંની સામાજિક, સાંસ્કૃતિક અને માનવતાવાદી સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે આંતરરાષ્ટ્રીય સહકાર પ્રાપ્ત કરવો। આ ઉપરાંત આપણે જોઈશું તો જાતિ, ભાષા, ત્યારબાદ લિંગ કે ધર્મના ભેદભાવ વિના વિશ્વના બધા જ લોકોના માનવ અધિકારો અને મૂળભૂત સ્વતંત્રતાઓ પ્રત્યે એક આદરભાવ ઉત્પન્ન કરવો। વિશ્વમાં એકતા અને વિશ્વ બંધુત્વની ભાવના વિકસાવવા માટેના પ્રયાસો કરવા। તો આ રીતે સંયુક્ત રાષ્ટ્રના જે ઉદ્દેશો હાંસલ કરવા માટે કામ કરી રહેલા રાષ્ટ્રોના કાર્યો વચ્ચે UNA એટલે કે યુનાઇટેડ નેશન્સ એ સુમેળ લાવનાર એક કેન્દ્ર તરીકે કામ કરવું। વિદ્યાર્થી મિત્રો, આજે ખતપત્ર તૈયાર થયું અને એ ખતપત્રમાંથી ફલિત થાય છે કે યુદ્ધને એ તિલાંજલિ અને ચીર શાંતિની ઝંખના એ સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય ધ્યેય છે તેમ કહી શકાય। એના પછીનો આપણે આગલો પોઈન્ટ જોઈશું, ઠંડા યુદ્ધના કારણો। વિદ્યાર્થી મિત્રો, એનો સમયગાળો હતો, આપ સૌ જાણો છો, ઈસવીસન 1945 થી ઈસવીસન 1962। તો દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વના રાજકારણમાં અમેરિકા તરફી અને રશિયા તરફી એ બે પરસ્પર વિરોધી વિચારશ્રેણીવાળા એ સત્તા જૂથો રચાયા અને આ જે બંને સત્તા જૂથો હતા એ બંને સત્તા જૂથોએ સમગ્ર વિશ્વ પર પોતાના પ્રભાવ અર્થાત એનો પ્રભુત્વ જમાવવા માટે જે અત્યંત તંગ રાજકીય પરિસ્થિતિનું જે નિર્માણ કર્યું એને, વિદ્યાર્થી મિત્રો, ઠંડુ યુદ્ધ કહેવામાં આવે છે। એના કારણો ઘણા બધા હતા। આપણે જાણીએ છીએ કે બીજા વિશ્વયુદ્ધ પછી
ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ જેવી જે મહાસત્તાઓની વિશ્વની નેતાગીરી એ અમેરિકા અને રશિયાએ લીધી હતી તે સમયે. એક ઇંગ્લેન્ડ પણ મહાસત્તા બની શકે તેમ હતું, ફ્રાન્સ પણ બની શકે તેમ હતું, એટલે એમની નેતાગીરી એ અમેરિકા અને રશિયાએ લીધી. અને યુદ્ધમાં ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા અને અમેરિકા એક સાથે રહ્યા હતા. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ યુદ્ધની અંદર ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા અને અમેરિકા એ એક સાથે રહ્યા હતા. પરંતુ યુદ્ધ પૂરું થયા પછી રશિયાની શાસન પદ્ધતિની એ વિચારસરણી કંઈક અલગ હતી. એની ભિન્નતાને કારણે, એટલે કે ભિન્ન હોવાને, એની વિચારસરણી ભિન્ન હોવાને કારણે એ અમેરિકા અને ઇંગ્લેન્ડ એ વિદ્યાર્થી મિત્રો આ રશિયાથી અલગ પડ્યા. અને આ સમયગાળો એવો હતો કે આ સમય દરમિયાન વિશ્વના જે મોટાભાગના દેશો હતા એ દેશો એ એક યા બીજી રીતે લશ્કરી જૂથમાં જોડાયા. અને આ રીતે વિશ્વની અંદર એમ કહી શકાય કે વિવિધ પ્રકારના લશ્કરી જૂથોનું નિર્માણ થયું. અને એ વિવિધ લશ્કરી જૂથોનું નિર્માણ એ ઠંડા યુદ્ધનું એક મહત્વનું કારણ બન્યું. આ રીતે વિદ્યાર્થી મિત્રો, જે વિશ્વ હતું એ જે વિશ્વ છે એ વિશ્વ એ બે વિરોધી સત્તા જૂથો વચ્ચે અને લશ્કરી જૂથોમાં વહેંચાઈ ગયું. બીજા શબ્દમાં કહીએ તો સત્તાનું બે ધ્રુવોમાં કેન્દ્રીકરણ થયું. સત્તાનું બે ધ્રુવમાં કેન્દ્રીકરણ એટલે કે અમેરિકા અને રશિયા. તો વિદ્યાર્થી મિત્રો, આ સમયગાળાને દ્વિધ્રુવી વિશ્વ વ્યવસ્થાના ગાળા તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે આ દ્વિતીય વિશ્વયુદ્ધ પછી આ બે મહાસત્તાઓ વચ્ચે એમ કહી શકાય કે અત્યંત તણાવપૂર્ણ સંબંધો સર્જાયા. ક્યારે શું થાય તે નક્કી નહીં અને બંને સત્તા જૂથો વચ્ચે અવિશ્વાસ અને અસંતોષનું વાતાવરણ સર્જાયું. તંગદિલીભર્યું વાતાવરણ સર્જાયું. અને આ રીતે સત્તા માટે ખેંચતાણ અને અત્યંત કહી શકાય એવી તંગ પરિસ્થિતિનું નિર્માણ થવાથી વિદ્યાર્થી મિત્રો આ તબક્કાને ઠંડા યુદ્ધના તબક્કા તરીકે પણ ઓળખવામાં આવે છે. એ જ રીતે ઠંડા યુદ્ધના પરિણામો પણ આપણે જોઈશું. બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વના મુખ્ય શક્તિશાળી રાષ્ટ્રો વચ્ચેના સત્તા સંબંધોમાં થોડા પરિવર્તન થયા. એમ કહી શકાય કે નાઝીવાદી જર્મની અને ફાસીવાદી ઇટાલી સામે મિત્ર દેશો તરીકે સાથે લડેલા અને વિજયી બનેલા અમેરિકા અને રશિયા એ બંને વિરોધી સત્તા જૂથો લશ્કરી જૂથો બન્યા અને બંને શક્તિશાળી રાષ્ટ્રો બન્યા. અને તેમની વચ્ચે ઠંડો યુદ્ધ શરૂ થયું. બ્રિટન અને ફ્રાન્સનો વિજય તો થયો, પણ યુદ્ધમાં થયેલી ભયંકર તારાજીને લીધે બંને મહાસત્તા તરીકેનો દરજ્જો ગુમાવી બેઠા. આ તરફ યુદ્ધમાં હારેલા જર્મની, ઇટાલી અને જાપાન એ તો આર્થિક, રાજકીય અને લશ્કરી એમ બધી રીતે નષ્ટ થયા. અને યુદ્ધના પાછળના તબક્કા દરમિયાન સોવિયેત યુનિયને જર્મનીના પૂર્વ ભાગ ઉપરાંત અન્ય પૂર્વ યુરોપના દેશો જેવા કે ઓસ્ટ્રિયા, આલ્બેનિયા, હંગેરી, યુગોસ્લાવિયા, જેકોસ્લોવેકિયા, પોલેન્ડ, રૂમાનિયા, બલ્ગેરિયા અને બાલ્ટિક જેવા રાજ્યો પર લશ્કરી કબજો મેળવ્યો. અને આ દેશોમાં સામ્યવાદી પક્ષોને સત્તા સોંપી જેથી તેમના પર રશિયાનું વર્ચસ્વ રહ્યું. આ રીતે વિદ્યાર્થી મિત્રો, ઠંડા યુદ્ધના સમયગાળા દરમિયાન બંને મહાસત્તાઓ, અહીં યાદ રાખજો બંને મહાસત્તાઓ એટલે કે અમેરિકા અને સોવિયેત યુનિયન, અને એક વખત એ આમને સામને આવી. પરંતુ બંને પાસે પરમાણુ શસ્ત્રો અને દૂર સંચાર મિસાઈલો હોવાથી એ વિશ્વ એ ભયંકર મહાયુદ્ધમાંથી બચી ગયું. બંને મહાસત્તાઓ વચ્ચે શરૂ થયેલી શસ્ત્ર સ્પર્ધા એ પરાકાષ્ઠાએ પહોંચી દુનિયાના કહી શકાય એવા મુખ્ય શક્તિશાળી રાષ્ટ્રો વચ્ચેના આંતર સંબંધોમાં આમૂલ પરિવર્તન આવ્યું. અને દ્વિતીય વિશ્વયુદ્ધના અંતે જગતમાં અમેરિકા એકલું જ અણુબોમ્બ જેવું એક વિનાશકારી શસ્ત્ર ધરાવતું હતું. પરંતુ વિદ્યાર્થી મિત્રો, ઈસવી સન 1949માં સોવિયેત યુનિયને પણ સફળ અણુ અખતરો કરીને પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું.
વિશ્વના મોટા ભાગના દેશોને એકબીજા પ્રત્યે ભારોભાર અવિશ્વાસ હતો અને તેમને એકબીજાનો ભય સતાવતો હતો અને તેથી તેઓ જગતના એક યા બીજા લશ્કરી જૂથમાં જોડાયા. હવે પછી આપણે જોઈશું લશ્કરી જૂથોમાં વહેંચાયેલું વિશ્વ. વિદ્યાર્થી મિત્રો, આ રીતે બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપ અને વિશ્વના દેશો એ એક યા બીજા સત્તા જૂથો સાથે જોડાતા બે દિશામાં ધ્રુવીકરણની પ્રક્રિયા ઉદ્ભવી અને વેગવાન બની. બંને સત્તા જૂથો વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ સર્જાયું અને આથી કેટલાક લશ્કરી જૂથો રચાયા અને એના વિશે આપણે અત્યારે ચર્ચા કરીશું. એમાં સર્વપ્રથમ હતું નાટો. વિદ્યાર્થી મિત્રો, સોવિયેત યુનિયન અને તેના સામ્યવાદને અંકુશિત કરવાના ઉદ્દેશથી એપ્રિલ 1949માં અમેરિકાની પ્રેરણા અને એના નેતૃત્વ હેઠળ ઉત્તર એટલાન્ટિક મહાસાગરના કિનારે આવેલા પશ્ચિમી લોકશાહી દેશોનું એક લશ્કરી સંગઠન રચવામાં આવ્યું અને તે વિદ્યાર્થી મિત્રો નાટો તરીકે ઓળખાય છે. આજે નાટો છે એ નાટોનું પૂરું નામ છે નોર્થ ઇસ્ટ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. નોર્થ ઇસ્ટ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. બીજું જે લશ્કરી જૂથ રચાયું એનું નામ હતું સિયાટો. ઇંગ્લેન્ડ અને અમેરિકાએ દક્ષિણ પૂર્વ એશિયાનું સામ્યવાદી વિસ્તારવાદ સામે રક્ષણ કરવા માટે ઈસવીસન 1954માં સિયાટો નામના લશ્કરી જૂથની રચના કરી. ઇંગ્લેન્ડ અને અમેરિકાએ દક્ષિણ પૂર્વ એશિયાનું સામ્યવાદી વિસ્તારવાદ સામે રક્ષણ કરવા માટે 1954માં એ આ સિયાટો નામના લશ્કરી જૂથની રચના કરી. સિયાટોનું પૂરું નામ હતું સાઉથ ઇસ્ટ એશિયાટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. સાઉથ ઇસ્ટ એશિયાટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. આ રીતે એક ત્રીજું પણ લશ્કરી જૂથ રચાયું જેને નામ આપવામાં આવ્યું વોર્સો કરાર. વિદ્યાર્થી મિત્રો, આ રીતે અમેરિકાની પ્રેરણા અને નેતૃત્વ હેઠળ રચાયેલા નાટો અને સિયાટો લશ્કરી જૂથોના વધતા જતા પ્રભાવને અટકાવવા માટે તેમની વિરુદ્ધમાં સોવિયેત યુનિયનની નેતાગીરી નીચે યુરોપના સામ્યવાદી દેશોએ વોર્સો કરાર નામના લશ્કરી જૂથની રચના કરી અને એની અંદર આલ્બેનિયા, બલ્ગેરિયા, જેકોસ્લોવેકિયા, પૂર્વ જર્મની, હંગેરી, પોલેન્ડ, રૂમાનિયા, રશિયા આ બધા જે દેશો હતા એ આ લશ્કરી જૂથના સભ્યો હતા. છેલ્લું જે લશ્કરી જૂથ રચાયું એનું નામ હતું સેન્ટો. વિદ્યાર્થી મિત્રો, આ રીતે ઇંગ્લેન્ડની પ્રેરણાથી મધ્ય પૂર્વમાં અરબ સંઘના દેશોનું એક લશ્કરી સંગઠન રચવામાં આવ્યું છે અને તે કેન્દ્રીય સંગઠન કરાર સેન્ટો એટલે કે સેન્ટ્રલ ઇસ્ટ નોર્થ ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. સેન્ટ્રલ ઇસ્ટ નોર્થ ટ્રીટી ઓર્ગેનાઇઝેશનના નામે એ લશ્કરી જૂથ ઓળખાય છે અને આ સંગઠનનું જે નેતૃત્વ હતું એ વિદ્યાર્થી મિત્રો અમેરિકાએ લીધું છે. હવે પછી આપણે એક નવા પોઈન્ટની ચર્ચા કરીએ, શસ્ત્રીકરણ. વિદ્યાર્થી મિત્રો, ઠંડા યુદ્ધના તબક્કા દરમિયાન બંને મહાસત્તાઓ વચ્ચે વિશ્વ પર પોતાના પ્રભાવ અને પ્રભુત્વ જમાવવા માટે વિવિધ પ્રકારના સંખ્યાબંધ સંહારક શસ્ત્રોનું ઉત્પાદન વધારવાની હરીફાઈ થઈ અને અમેરિકાએ સૌથી વધુ સંહારક એવો પરમાણુ બોમ્બ બનાવ્યો અને દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન ઈસવીસન 1945માં જાપાનના હિરોશિમા અને નાગાસાકી શહેરો પર તેનો ઉપયોગ કર્યો અને અણુશસ્ત્રોમાં પોતાની સર્વોપરિતા સિદ્ધ કરી અને એ પછીના 4 વર્ષોમાં ઈસવીસન 1949માં સોવિયેત યુનિયને અણુ અખતરો કરી અણુશસ્ત્રો બનાવવાની એ પોતાની ક્ષમતા પુરવાર કરી અને એ પછી વિશ્વના અગ્રણી દેશો વચ્ચે પરમાણુ શસ્ત્રો બનાવવાની સ્પર્ધા શરૂ થઈ. બે મહાસત્તાઓ પછી બ્રિટને પરમાણુ શસ્ત્રો વિકસાવ્યા અને એ પછીના દાયકામાં ફ્રાન્સ અને ચીન એ પરમાણુ શસ્ત્રો વિકસાવી પરમાણુ સત્તાઓ બન્યા
આ વિશ્વના પાંચ રાષ્ટ્રો એ પરમાણુ શસ્ત્રો ધરાવતા એ રાષ્ટ્રો બન્યા. ચીન સિવાયના ચાર રાષ્ટ્રો એ સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિના એ કાયમી સભ્ય રાષ્ટ્રો હતા અને એ પાંચ રાષ્ટ્રો પાસે પરમાણુ શસ્ત્રો એ વિઘાતક રાસાયણિક જૈવિક શસ્ત્રો તેમજ હજારો કિલોમીટર દૂર આવેલા એક નિશ્ચિત લક્ષ્યાંકો પર ફેંકી શકાય એવા પ્રક્ષેપાસ્ત્રો એટલે કે બીજા શબ્દમાં કહીએ તો મિસાઇલના ઉત્પાદનની અદ્યતન ટેકનોલોજી હતી આ દેશો પાસે. અને આ રીતે સમગ્ર મનુષ્ય જાતિનો જ નહીં પરંતુ સમગ્ર જીવસૃષ્ટિ સાથે આખા જગતનો અનેકવાર વિનાશ કરી શકે એવા શસ્ત્રોના ભય નીચે એ વિશ્વ જીવતું હતું. હવે પછીનો આપણે મુદ્દો જોઈશું નિઃશસ્ત્રીકરણ. વિદ્યાર્થી મિત્રો, અમેરિકાની દક્ષિણ પશ્ચિમે આવેલ સામ્યવાદી શાસન પ્રથા ધરાવતા ક્યુબાની નાકાબંધી એ અમેરિકાએ ઈસવીસન 1962 દરમિયાન જાહેર કરી હતી. અને અમેરિકાના આક્રમણના ભયથી ક્યુબાનું રક્ષણ કરવા માટે સોવિયત યુનિયને પરમાણુ શસ્ત્રોથી સજ્જ એવા મિસાઇલવાળા વહાણ એ કેરેબિયન સમુદ્રમાં મોકલ્યા. બંને મહાસત્તાઓએ એકબીજાને પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની ધમકી આપી અને છેવટે અમેરિકા અને સોવિયત યુનિયનના વડાઓ વચ્ચે પહેલીવાર એ હોટલાઇન પર વાત થઈ અને જેથી સોવિયત યુનિયને પોતાના વહાણ એ પાછા વાળવાનો વિચાર કરી એ વહાણ પાછા વળ્યા અને બંને વચ્ચે યુદ્ધની ઘટના ટળી ગઈ. વિદ્યાર્થી મિત્રો, આ ઘટનાને એ ક્યુબાની કટોકટી તરીકે ઓળખવામાં આવે છે અને આથી બંને મહાસત્તાઓ વચ્ચે પરસ્પર સંદેશાની આપ લે શરૂ થઈ અને બંને મહાસત્તાઓ વચ્ચે એ ગેરસમજણ દૂર કરવાનો માર્ગ એ મોકળો બન્યો. બંને મહાસત્તાઓએ પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ ન કરી એક માનવ કલ્યાણનું કાર્ય કર્યું. આથી જ આ ક્યુબાની જે કટોકટી છે એ ક્યુબાની કટોકટીને ઠંડા યુદ્ધના એ અંતના આરંભ તરીકે એ ઓળખવામાં આવે છે. આમ વિદ્યાર્થી મિત્રો, ઈસવીસન 1961-62માં સર્જાયેલી જે ક્યુબાની કટોકટીની ઘટના પછી અમેરિકા, સોવિયત યુનિયન અને બ્રિટને પરમાણુ શસ્ત્રોના નિઃશસ્ત્રીકરણની દિશામાં પ્રથમ સોપાન તરીકે પરમાણુ શસ્ત્રોના ઉત્પાદન, એનું પરીક્ષણ અને પ્રસારણ પર અંકુશ મૂકવા માટે સહમત થયા. અને આ માટે તેમણે આંશિક પરમાણુ અખતરા બંધી નામની સંધિ તૈયાર કરી અને આ સંધિ એ એકબીજા દેશ પર અણુ અખતરા કરવા પર પ્રતિબંધ મુકતી હતી. અને આ સંધિ પર ફ્રાન્સ અને ચીને હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો અને ઈસવીસન 1964માં ચીને અણુ અખતરો કર્યો. બંને મહાસત્તાઓ વચ્ચેના ઠંડા યુદ્ધની તીવ્રતા ઓછી થતાં અને તેમની વચ્ચે સંબંધ સુધારની પ્રક્રિયા શરૂ થતાં મહાસત્તાઓએ પરમાણુ શસ્ત્રો પર મર્યાદા મુક્તિ અને તેમાં ઘટાડો કરતી સંધિઓ પર હસ્તાક્ષર કર્યા છે. અને ભારતે આ સંધિઓ આવકારી છે પરંતુ તે હંમેશા સંપૂર્ણ નિઃશસ્ત્રીકરણની હિમાયત કરે છે. અને એમ કહી શકાય કે જ્યાં સુધી પરમાણુ શસ્ત્રોનું સંપૂર્ણ નિઃશસ્ત્રીકરણ નહીં થાય ત્યાં સુધી એ વિશ્વ એ પરમાણુ શસ્ત્રોના જોખમમાંથી મુક્ત બની શકશે નહીં. છેલ્લો મુદ્દો છે પરમાણુ શસ્ત્રોનું સર્જન અને તેનો ઉપયોગ. વિદ્યાર્થી મિત્રો, આ રીતે પરમાણુ બોમ્બ એ પરમાણુ શસ્ત્ર છે અને માનવીએ શોધેલા સંહારક શસ્ત્રોમાં એમ કહી શકાય કે તે સૌથી વધુ ઘાતક, સંહારક અને અંતિમ શસ્ત્ર ગણાવી શકાય. ઈસવીસન 1945માં અમેરિકાએ જાપાનના હિરોશીમાં, અગાઉ આપણે જોયું તેમ હિરોશીમાં અને નાગાસાકી શહેરો પર અણુબોમ્બનો ઉપયોગ કરી જગતને તેની મહાવિનાશક શક્તિની એને પ્રતીતિ કરાવી હતી એ આપણે જાણીએ છીએ. અને એ પછી થોડા વર્ષોમાં સોવિયત યુનિયને, બ્રિટને, ફ્રાન્સ અને ચીને પણ પરમાણુ શસ્ત્રો વિકસાવ્યા. અને ઈસવીસન 1965માં તો વિદ્યાર્થી મિત્રો વિશ્વના આ પાંચ રાષ્ટ્રો પરમાણુ શસ્ત્રો ધરાવતા રાષ્ટ્રો બન્યા. અને આ રીતે પરમાણુ શસ્ત્રો બનાવવાની સામગ્રી અને અદ્યતન ટેકનોલોજી તેમની પાસે હોવાથી તેમણે વધુ ને વધુ સંહારક શક્તિ ધરાવતા પરમાણુ શસ્ત્રો બનાવ્યા. આપણે
અગાઉ જોયું તેમ કે આ સાથે તેમણે પરમાણુ શસ્ત્રો હજારો કિલોમીટર દૂર આવેલા નિશ્ચિત લક્ષ્યાંકો પર છોડી શકાય એવા મધ્યમ અને લાંબા અંતરના મિસાઇલો એટલે કે પ્રક્ષેપાસ્ત્રો વિકસાવ્યા આપણા અગાઉ જોયું તેમ અને માટે જ કહી શકાય કે વિશ્વ આજે માત્ર મનુષ્ય જ નહીં પરંતુ સમગ્ર જીવસૃષ્ટિ સાથે સમગ્ર વિશ્વનો અનેક વખત વિનાશ કરી શકે ને એટલા મહાસંહારક શસ્ત્રોના જ્વાળામુખી પર આજે બેઠું છે એમ કહી શકાય. વિદ્યાર્થી મિત્રો, વિડીયોના અંતે લેસન પણ આપવામાં આવ્યું છે અને એ લેસન તમારે ફરજિયાત જોવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, આજનું ગૃહ કાર્ય નીચેના પ્રશ્નોના એક બે વાક્યોમાં ઉત્તર લખો. નંબર એક, સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના ક્યારે થઈ? બે, સંયુક્ત રાષ્ટ્રોના ખતપત્રનો આરંભ શેનાથી થાય છે? ત્રણ, દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વનું નેતૃત્વ કયા દેશોએ લીધું? ચાર, દ્વિતીય વિશ્વયુદ્ધ પછી કયા બે દેશો વચ્ચે ઠંડુ યુદ્ધ શરૂ થયું? પાંચ, ઈસવીસન 1945 થી 1962ના સમયગાળાને કયા તબક્કા તરીકે ઓળખવામાં આવે છે? છ, દ્વિતીય વિશ્વયુદ્ધના પાછળના તબક્કા દરમિયાન સોવિયેત યુનિયને કયા કયા દેશો પર લશ્કરી કબજો જમાવ્યો? સાત, સોવિયેત યુનિયને કયા વર્ષમાં પરમાણુ અખતરો કર્યો? આઠ, વિશ્વમાં કયા કયા લશ્કરી જૂથોની સ્થાપના થઈ છે? નવ, વોર્સો કરાર સૈનિક સંગઠનના કયા કયા દેશો સભ્ય હતા? દસ, સેન્ટો લશ્કરી જૂથની નેતાગીરી કયા દેશે લીધી હતી? અગિયાર, નાટોનું પૂરું નામ આપો. બાર, સિયાટોનું પૂરું નામ આપો. તેર, સેન્ટોનું પૂરું નામ આપો. ચૌદ, ઈસવીસન 1961-62માં ક્યુબાની નાકાબંધી કોણે કરી? પંદર, કઈ કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ઓળખવામાં આવે છે? વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આવતા વિડીયોમાં મળીશું. આભાર.